કુંડળ સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં પહેલીવાર અનેક રૂપે સ્વામિનારાયણ ધાર્મિક કાર્યક્રમનું કરાયું આયોજન એકસો સિત્તેર ગામોમાંથી સાત હજાર સિત્તેર સ્વામિનારાયણ ભગવાનની નાનાથી લઈ મોટી મૂર્તિઓ લાવી અને દરેક મૂર્તિમાં અલગ અલગ પ્રકારના શણગાર સાથેનું વિશેષ કરવામાં આવ્યું આયોજન આ કાર્યક્રમનો અહેવાલ વિશ્વકર્મા જાહેર કરવા માટે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડને મોકલવામાં આવશે અને આગામી દિવસોમાં આ રેકોર્ડ સ્થાપિત થાય તેવું મંદિર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું બોટાદ જિલ્લાના બરવાડા પાસે આવેલ સુપ્રસિદ્ધ શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ ખાતે વિશ્વ વિક્રમ સર્જાશે તેઓ અનેક રૂપે સ્વામિનારાયણ ધાર્મિક કાર્યક્રમનું આયોજન મંદિર વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે સંસ્થાના વડા પરમ પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં પહેલીવાર કુંડળ મંદિર ખાતે ગુજરાતના એકસો સિત્તેર ગામોમાંથી અલગ અલગ ઘરેથી સાત હજાર સિત્તેર ભગવાનની નાનાથી લઈ મોટી મૂર્તિઓ લાવવામાં આવી છે જેને અલગ અલગ પ્રકારે ગોઠવવામાં આવેલ છે તેમજ તમામ મૂર્તિઓમાં ખાસ વિશેષતા એ છે કે તે તમામ મૂર્તિઓમાં અલગ અલગ પ્રકારના શણગાર કરાયા છે એક પણ મૂર્તિમાં એક સરખા વાઘા જોવા મળશે નહીં અને એક પણ હાર સરખો જોવા મળે નહીં તેમજ ખાસ જો વાત કરવામાં આવે તો તમામ મૂર્તિઓ અહીંયા જ બનેલ છે અને હરિભક્તો પોતાના ઘરે સ્થાપના માટે લઈ ગયેલા છે દિલ્હી આવેલા અક્ષરધામ મંદિરમાં આ પ્રકારે મૂર્તિઓના દર્શન થાય છે તે જ પ્રકારે અહીંયા દર્શન માટેનું આયોજન કરવામાં આવેલ છે આવતીકાલે રવિવારે સવારે સમગ્ર મૂર્તિઓની પૂજા કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં સંતો અને દેશ વિદેશથી હરિભક્તો હાજર રહેવાના છે તેમજ આ કાર્યક્રમનો અહેવાલ વિશ્વ વિક્રમ જાહેર કરવા માટે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડને મોકલવામાં આવશે અને આ રેકોર્ડ થાય છે તેવું મંદિર તરફથી જણાવેલ છે તો અહીંયા આવેલા હરિભક્તો દ્વારા પણ જણાવેલ કે અત્યાર સુધી તેમને આવું આયોજન જોયેલ નથી અને એકસાથે આટલા ભગવાનના દર્શન થતાં તેઓએ આનંદ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ બોટાદ ગુરુજી કુંડળ ધામ પહેલી વખત અનેક અનેક રૂપિયા સ્વામીને કંચા મહારાજ દર્શન થશે શું અનેક રૂપિયા સ્વામીનારાયણ આ એક અપૂર્વ અને અનોખું આયોજન છે ગિનિસ બુકમાં રેકોર્ડ થવા જઈ રહ્યું છે રેકોર્ડ તોડી રહ્યું છે અમારા સંપ્રદાયમાં તો ક્યાંય ક્યારેય આવું આયોજન થયું નથી પરમેશ્વરની કાંઈક આવી ઈચ્છા અમારા દિલનો ભાવ હતો કે કુંડળધામમાં નરેન્દ્રભાઈ થાનવાળાની અદભુત કલાકારીગરી અને અલૌકિક એમની મતી અને બુદ્ધિને કારણે આ બધા સ્વરૂપો બન્યા છે મહાખુશી થવા જેવી વાત છે આ એક એક મૂર્તિ નિર્માણ થઈ છે કુંડળધામમાં અને અહીંથી દુનિયાભરમાં લાખોની સંખ્યામાં આ વિવિધ સ્વરૂપો ભક્તજનો પોતપોતાને ઘેરે રાખવા પૂજવા હું બળ મેળવવા દર્શન કરવા લઈ ગયા છે અમારા દિલમાં એક ભાવ થયો કે જેટલા અહીંથી ગયા છે બધા સ્વરૂપ તો ન આવી શકે પણ આટલામાંથી આવે દેશભરમાંથી આવે વિદેશમાંથી તો ન આવે તો પણ ઘણું આપણને એમાં આનંદ થશે મજા આવશે એટલે વિચાર કર્યો કે આપણે બધાને કહીએ તો એકસો ને સિત્તેર ગામમાંથી જ્યાં જ્યાં સત્સંગીઓને ઘરે આ બધા દિવ્ય સ્વરૂપો રાખીને એ લોકો પરિવાર કુટુંબ બાળબચ્ચા સાથે આ ભગવાનમાં ભાવ કરતા હોય યદ કરતા હોય થાળ તરતા હોય પોડાડતા હોય જગાડતા હોય વાઘા પહેરાવતા હોય શણગાર કરતા હોય એ રીતે આ પરમાત્માને બધા ખૂબ પ્રેમથી સેવે છે નાના નાના જે પ્રભુ છે એને અમે ટપુડા કહીએ છીએ જે નાના બાળકોને ભક્તિભાવ ઉત્પન્ન થાય એને માટે બનાવ્યા છે એથી છે જ મોટા છે એ ઘનુડા પછી બાલુડા પછી નાના રાજા ધીરાજ મધ્યમ રાજા ધીરાજ મોટા રાજા ધીરાજ જે આમ બેઠેલા દેખાય છે આ ઉપર જે મૂર્તિ છે આવી રીતે પછી વર્ણી નીલકંઠવર્ણી રાજ પછી ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે એ પણ નાની મીડિયમ મોટી અને બીજી વિવિધ ઉત્સવોની મૂર્તિઓ છે વિવિધ અદા એક્શનમાં જે સ્વરૂપો છે એ બધા સ્વરૂપોને ભાવથી આમંત્રિત કર્યા બધા સ્વરૂપો બહુ અમને દર્શન દેવા જાણે આવે છે એવો અમને દિલમાં બહુ ભાવ થયો કુંડળધામના ગેટે અમે બધા સામા ગયા એમના બહુ ભાવથી સામૈયા કર્યા વાતતે ગાજતે અમે મહાદેવજીનું મંદિર અને ભગવાન સ્વામિનારાયણનું મંદિર અને વચ્ચેના ચોકમાં એમને પધરાવી એમને ત્યાં ખૂબ ફૂલડે વધાવ્યા અને થાળ જમાડ્યો આરતી કરી અને પછી બધા ભગવાનને અહીંયા લાવ્યા આ રીતે અક્ષરધામનું દૃશ્ય છે અમારા શાસ્ત્રોમાં વર્ણન છે એ અક્ષરધામ આ રીતનું છે એમાં નર્યા એક સરખા ભગવાનના સ્વરૂપો છે જે આત્માની મુક્તિ થાય છે તે ત્યાં ધામમાં જાય છે અને દિવ્ય અલૌકિક અમર આનંદ પામે છે એ અક્ષરધામ આજ કુંડળ કુંડળધામમાં ખડું થયું છે કાલ બપોર સુધી જ આના દર્શન થનાર છે જે કોઈ ભાવિક ભક્તોને ધાર્મિક જનતાને આ દિવ્ય દર્શનનો લાભ લેવો હોય એ જરૂર કાલ ઓગણીસ બાર બે હજાર એકવીસના બાર વાગ્યા સુધીમાં આ દર્શનનો લાભો લઈ શકે છે આ એક અલૌકિક નજારો છે આના જે કોઈ દર્શન કરશે એની આંખો ઠરશે એના મનોરથ સફળ થશે એના પાપ બળશે એના વિઘ્ન દૂર થશે કાંઈક નડતર બળતર પ્રેત થશે એ પણ આટલા બધા સાત હજાર સિત્તેર સ્વરૂપોના દર્શન કરતાની સાથે એ દુષ્ટ અનિષ્ટ બધું જતું રહેશે એના આત્માને શાંતિ થશે એવું આ કુંડળધામમાં અક્ષરધામ નિર્માણ થયું છે એ કેવળ ભગવાનની કૃપાથી ભગવાને જ અમારી પાસે પ્રેરણા કરીને કરાવ્યું છે આ બધા પત્રકારોને ખૂબ ખૂબ ધન્યવાદ આ પત્રે આવીને આ નજારાને તમારા વિડીયોમાં રેકોર્ડ કરી દુનિયાને આના દર્શન કરાવશો એનું આપ બધા ચેનલ વાળાને પણ ખૂબ મોટું ફળ થશે જય સ્વામિનારાયણ મારું નામ મહેશ બલાડા છે મહેશભાઈ કુંડળ ધામ ની અંદર પ્રથમ વખત એક સાથે સાત હજાર સિત્તેર સ્વામિનારાયણ ભગવાનના અલગ અલગ રૂપ તમે પણ જોયા હા આ આનંદ એક બહુ અનોખો આનંદ છે કારણ કે મારી લાઈફમાં મારા ત્રીસ વર્ષની લાઈફમાં મેં પહેલીવાર આ ટાઈપે મેં અનેક મહારાજના સ્વરૂપોના દર્શન મેં કર્યા છે ભગવાનના સ્વરૂપો સાત હજાર સિત્તેર ઘરોથી સાત હજાર સિત્તેર ઘરોના એકદમ પોતે આ મૂર્તિમાં આ ભગવાનનો પ્રગટ ભાવ રાખતા હોય એ બધા ભગવાન અહીંયા એક સાથે આવ્યા જાય એ રેર છે તમને તમારે કોઈ દિવસ આ બધા ભગવાનના દર્શન કરવા હોય તો સાત હજાર સિત્તેર ઘરે તમારે એક તમારે વિઝિટ કરવી પડે વિચ ઇઝ પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ પણ આ અમને એકસાથે અહીંયા બધા ભગવાનના દર્શન થઈ રહ્યું છે તો આનું અમે આનું વેઇટિંગ અમે ઘણા મહિનાઓથી કરી રહ્યા હતા અને અમારા ગુરુજીની ભાવના હતી કે બધા ભગવાન જેમ આપણું બધું સ્નેહ મિલન થાય એમ ભગવાનનું પણ એક સ્નેહ મિલન કરાવ્યું છે પણ ખાસ વિશેષતા આ મૂર્તિની એવી છે કે બધા જ ભગવાનના સ્વરૂપોના જે વાઘા છે એના જ્વેલરીઝ છે એ બધા જ વાઘા અને જ્વેલરી યુનિક છે કોઈ પણ વાઘા કે જ્વેલરી સેમ નથી અને બધાએ પોતાના ભગવાનને પોતાની ઈચ્છાથી પોતાના પ્રમાણે એમને તૈયાર કરીને મોકલેલા છે મારા પણ મહારાજ મારા પણ ઘરના ભગવાન આજે અહીંયા છે અને એનો હું બહુ આનંદ અનુભવું છું કે મારા ભગવાન આજે અહીંયા છે અને મને બીજા બધાના ભગવાનના પણ દર્શન થઈ રહ્યા છે એકસો સિત્તેર ગામડાથી આ બધું પ્લાનિંગ થયેલું છે આ બહુ જ આનંદ થાય છે કારણ કે આમ થાય છે કે મારા ભગવાન પણ આજે ખૂબ આનંદ કરી રહ્યા છે એન્જોય કરી રહ્યા છે કારણ કે હું કોઈ સ્નેહ મિલનમાં જવાનો હોઉં રાઈટ અમારા માન લો પટેલ સમાજનું સ્નેહ મિલન હોય કોઈ પણ સમાજનું સ્નેહ મિલન હોય અમને કેટલો આનંદ થાય કે અમારા સ્નેહીઓને ભેગા થયા એમ બધા ભગવાનના સ્વરૂપો મળી રહ્યા હોય તો તમને અહીંયા પ્રગટ ભાવ દિવ્ય ભાવ દેખાય અહીંનો જે ઓરા છે અત્યારે એકદમ ડિવાઇન છે એટલે ખૂબ જ આનંદની અલાગને અનુભવ છું